So perinatal period ઈ સમય છે કે જ્યારે એક સ્ત્રી મા બનવાની હોય છે તો એ પ્રેગ્નન્ટ થાય છે જ્યારથી લઈને એનું બાળક 2 વર્ષનું થાય એ સમય પેરીનેટલ પીરિયડ કહેવાય છે. આ સમયમાં એક સ્ત્રીના જીવનમાં ઘણા જ ફેરફારો થાય છે. શારીરિક ફેરફાર, હોર્મોન્સમાં ફેરફાર, મનની લાગણીઓમાં ફેરફાર, અને આના લીધે આ સમય સ્ત્રી માટે થોડો મુશ્કેલ હોઈ શકે છે. અને આ બધાના ફેરફારની અસર એક સ્ત્રીના ફેમિલી ફ્રેન્ડ્સ ક્લોઝ રિલેશનશીપ્સ ઉપર પણ થઈ શકે છે. આ પેરીનેટલ પીરિયડમાં ઘણી સ્ત્રીને જુદી જુદી સિમ્પટમ્સ રહી શકે છે, જેમ કે મન ઉદાસ થયા રાખે, મન મૂંઝાયા કરે, વારંવાર રોવો આવે કે વધારે પડતો થાક લાગે, કોઈ વસ્તુમાં મન ના લાગે. એવું પણ બની શકે છે કે ચિંતા થાય, બાળકની ચિંતા થયા રાખે, ઊંઘ ના આવે, ભૂખ ના લાગે અને કોઈ વસ્તુમાં મન ના લાગે. ઘણીવાર તો પોતાના બાળક ઉપર પણ મન ના લાગે અને બાળકથી દૂર દૂર રહી. સો આ બધી વસ્તુને સ્ત્રીને લાગી શકે છે કે હું એટલી પડી ગઈ છું. ને જો આવું બધું થતું હોય તો એને લાઇટલી નહીં લેજો. બહુ જ જરૂરી છે કે તમે કોઈના સાથે વાત કરો, ખાસ કરીને કોઈ પ્રોફેશનલ વ્યક્તિ સાથે વાત કરજો, કારણ કે એ તમારી તકલીફ સમજી શકશે અને મદદ કરી શકશે. સો ઘણા બધા કારણો છે જેના લીધે સ્ત્રીને આ પેરીનેટલ પીરિયડમાં વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે, જેમ કે સ્ત્રીને પહેલાં માનસિક બીમારી થઈ હોય અથવા કોઈ શારીરિક બીમારી પણ હોય. એવું પણ બની શકે છે કે બાળકના જન્મ વખતે અથવા બ્રેસ્ટ ફીડિંગ વખતે વધારે તકલીફ થઈ હોય. તો આ બધાના લીધે સ્ત્રી ઉપર માનસિક અસર થતી હોય છે. સો ઘણીવાર એવું પણ બની શકે છે કે સ્ત્રીના ઉપર કામનો બોજ બહુ હોય અને પ્રેશર વધી જાય. તો જોબ કરતી હોય તો જોબનો પ્રેશર હોય, ઘરનું કામનું પ્રેશર હોય, મોટી ફેમિલી હોય કે જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય કે પોતાના પહેલાંના બાળક હોય તો એને સાચવવાનું કામ હોય, અને આ બધાના લીધે પોતા ઉપર ટાઈમ અને સમય ના દઈ શકે. તો જો આપને માથું દુખ્યું કરતું હોય અથવા પેટ દુખ્યા કરતું હોય કે તાવ આવતો હોય તો આપને એનો તરત જ ઈલાજ કરીએ છીએ ને, પ્રોફેશનલ હેલ્પ આપને લઈએ છીએ ને, તો એ જ રીતના માનસિક રીતને સિમ્પટમ્સ રહેતા હોય તો એનો પણ ઈલાજ તરત જ કરવા જરૂરી છે. એમ નહીં માનવાનું કે હું સારી માં નથી અથવા કોઈ મારા બાળક મારા પાસેથી લઈ જશે, કારણ કે આ તકલીફ ઘણી જ સ્ત્રીઓને થતી હોય છે. આજે પણ આપણા સમાજમાં આ સમયમાં માઓ અચકાય છે વાત કરવાથી કે મદદ માંગવાથી, અને લોકો અચકાય છે વાત કરવાથી, શરમ આવે છે. તો આપણે આ શરમની દિવાલ તોડવાની જરૂર છે અને આ બાબતમાં જાગૃતિ વધારવાની જરૂર છે. સો મદદ માટે સ્ત્રી એના જીપી પાસે જઈ શકે છે અથવા મિડવાઇફ કે હેલ્થ વિઝિટર સાથે વાત કરી શકે છે અથવા લોકલ ચિલ્ડ્રન સેન્ટરમાં પણ જઈ શકે છે. ઘણી બધી ચેરિટી અને સર્વિસીસ પણ છે કે આ ટાઈમે મદદ કરી શકે છે અથવા ગાઈડ કરી શકે છે કે મદદ ક્યાંથી લેવાય, જેમ કે માઇન્ડ છે, વિમેન્સ એઇડ છે, હાર્ટ્સ એન્ડ માઇન્ડ પાર્ટનરશીપ છે. જો તમને ઇંગ્લિશમાં ફાવતું ના હોય તો તમારી ભાષામાં પણ મદદ મળી શકે છે અને ઇન્ટરપ્રિટીની બંદોબસ્ત પણ કરી શકે છે. પણ તમે એટલા દુઃખી નહીં થતા, જરૂર કોઈના સાથે વાત તો કરજો જ, ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે પણ.